હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ, જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ. ગાઈઝ, હવે આજે આપણે લોકો ગાઈઝ શું કરવાના છીએ, તો કે આજે આપણે લોકો કૌટિલ્યનો દાખલા નંબર કેટલામો કરશું? કૌટિલ્યનો આજે આપણે લોકો કરશું દાખલા નંબર છઠ્ઠો. પાંચમો હમણાં આપણે ઓલરેડી કરી નાખ્યો છે, તો હવે કરીએ છીએ દાખલા નંબર છઠ્ઠો. અને આ છઠ્ઠો દાખલો છે ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માર્ચ 2009 પૂછાયેલો છે. ઓકે, તો લખીએ દાખલા નંબર છ. રકમ વાંચું છું ગાઈસ, પછી આગળ ખબર પડે. છોટું ને મોટુંની પેઢીનું તારીખ 1/4/2008 રોજનું પાકું સરિયું તમને આપ્યું છે. એમાં મૂડી આપી છે છોટું મોટુંની, સામાન્ય અનામત, છોટુંની લોન, લેણદારો, દેવી ઊંડી સામે જમીનો કાર, યંત્રો, ફર્નિચર, દેવાદર, સ્ટોક અને રોકડ. પેઢીના કંપનીના રૂપાંતર માટે મોન્ટુ લિમિટેડ, કે જેની સત્તાવાર થાપણ 2500 ઇક્વિટી છે, દરેક રૂપિયા સોનો છે. સત્તાવાર થાપણે તમને બધાને ખબર છે કે ભાઈ કંપની બનાવી હોય તો કંપનીના આવેદનપત્ર નિયમનપત્રમાં લખવું પડે કે ભાઈ અમે અમારા જીવનકાળ દરમિયાન કેટલા શેર બહાર પાડશું. તો એ કીધું બિચારા કે 2500 શેર બહાર પાડશું, 100 રૂપિયાનો હશે. 15% 1250 પ્રેફરન્સ શેર 100 રૂપિયાનો અમે ભવિષ્યમાં બહાર પાડશું, આવું બધું કીધું છે. તે સ્થાપવામાં આવી, એટલે આ શબ્દ આપણા માટે મહત્વ નથી, પણ જ્યારે શેર અને ડિબેન્ચરની સંખ્યા આવશે ને ત્યારે મહત્વ બનશે. ભાગીદારી પેઢીમાંથી કંપનીના રૂપાંતરની શરતો નીચે પ્રમાણેની હતી. મોન્ટો લિમિટેડે બધી જ મિલકતો નીચે મુજબ લઈ લેવી. જમીન, મકાન, યંત્ર, પાઘડી, આ મિલકતો આ રીતના ભાવ ગયા, અને બાકીની તમામ મિલકતો ચોપડી કિંમતે લેવી. એટલે કે આ ત્રણ સિવાયની જેટલી પણ મિલકત છે એ તમને પાકા સર્વેમાં જે કિંમત આપીને એ લખી લેવાની. ઓકે, મોન્ટો લિમિટેડ છોટું લિમિટેડની લોન સિવાયના તમામ દેવા લઈ જશે. એટલે મિલકત લે છે, મિલકતો બધી લે છે ત્રણના ભાવે, પણ બાકીના ચોપડી કિંમત એટલે રોકડ પણ લઈ લે છે ગાઈસ, સાથે સાથે દેવા પણ લે છે. પણ એક જે છોટું છે ની મોન્ટો લિમિટેડ છોટુંની લોન, એટલે કે છોટુંની લોન લેતું નથી. ઓકે, ખરીદ કિંમત બદલે મોન્ટો લિમિટેડના 12% 90,000 ડિબેન્ચર કે જે પાછળથી છોટુંની લોન ચૂકવવા છોટુંને આપેલ. આ લોકોએ શું કર્યું કે 12% 90,000 ડિબેન્ચર આપ્યા, બાકીની રકમ માટે મોન્ટો લિમિટેડની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપ્યા. બાકીને જેટલા રૂપિયા રહેશે એને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપવાના 2:1 પ્રમાણમાં. પેઢીના ચોપડામાં તૈયાર કરો માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતા, છોટુંની લોન ખાતું, મોન્ટુ લિમિટેડનું ખાતું, મોન્ટુ લિમિટેડના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું ખાતું, અને બધા જ ખાતા અલગ અલગ બનાવવાના છે. એ કરતાં પહેલાં આપણે લોકોએ શું બનાવવાનું છે? ખરીદ કિંમત. ચલો લખો વર્કિંગ નોટ નંબર 1, ખરીદ કિંમત. ચલો, ખરીદ કિંમતમાં આપણે લોકો અહીંયા લખીએ છીએ ચોખ્ખી મિલકતો રકમ રૂપિયા, અહીંયા લખીએ છીએ ચૂકવણી રકમ રૂપિયા. ક્લિયર ફ્રેન્ડ્સ? ગુડ. અહીંયા આપણે મિલકતો કઈ કઈ કિંમતે લઈ જાય છે એ જોવો છીએ ગાઈસ. મિલકતો ચોખ્ખી મિલકતની નીચે લખો મિલકતો, જોઈએ છીએ મિલકતો કઈ કઈ કિંમતે આ લઈ જાય છે. સૌથી પહેલા ઓલી ત્રણ કિંમત વાંચી છે, જમીન મકાનની 2,25,000, સોરી 1,25,000, યંત્રો 1,10,000, પાઘડી 60,000, બાકીની કિંમત એને કીધી ચોપડી કિંમત છે. તો ચોપડામાં જોજી કેટલા છે બાકીની, જમીન મકાન થઈ ગયા, યંત્રો થઈ ગયા, આના સિવાયના બધા. તો બધામાં કોણ આવે? ફર્નિચર, પાકા સરિયા જોવો 20,000, દેવાદારો 70,000, સ્ટોક 35,000, તમામ મિલકત કીધી ને રોકડા પણ આવી જશે, રોકડ 15,000. કરો મિલકતોનો ટોટલ કેટલો થયો? 1,25,000 વત્તા 1,10,000 વત્તા 60,000 વત્તા 20,000 વત્તા 70,000 વત્તા 35,000, એટલે 4,20,000 રૂપિયા મિલકતનો ટોટલ થયો ફ્રેન્ડ્સ. હવે માઇનસ દેવા કરીએ ફ્રેન્ડ્સ, ટોટલ કરી લેજો એક વખત બધા લોકો. 1,25,000 + 1,10,000 + 60,000 + 20,000 + 70,000 + 35,000 + 4,35,000. ઓકે,
દેવામાં શું કીધું કે છોટુની એક લોન નથી લેતા, બાકી બધું લઈ લે છે. એટલે લેણદારો એ લઈ જાય છે 35,000 માં. તો દેવામાં લખો લેણદારો 35,000 અને દેવી હુંડી 20,000. કુલ કરો ગાઈસ 35 + 20 એટલે કુલ દેવા 55,000. આટલું થયું ફ્રેન્ડ્સ. ચાલો ચોખ્ખી મિલકત કેટલાની આવે? ચોખ્ખી મિલકત અથવા તો ખરીદ કિંમત 435,000 માઇનસ 55,000 એટલે 380,000. ચાર 35, સોરી દેવી ઊંડી 25,000 છે, નોટ 20,000. 25,000 છે, 60,000. તમે લોકોએ ન જોયું? 435 માઇનસ 60, 375. ખરીદ કિંમત છે કેટલી ફ્રેન્ડ્સ? 375,000 રૂપિયા. હવે ઈ 375 ને આપણે આ સાઈડ મૂકી દઈએ, ચુકવણી સાઈડ મૂકા. ઓકે, હવે ચુકવણીમાં શું દેવાનું કે છે સમજો, કે 90,000 રૂપિયાના ડિબેન્ચર્સ. તો પેલા આપણે લખીએ 12% ડિબેન્ચર્સ 90,000. અને એને કીધું કાઉન્સમાં કે છોટુની લોન ચૂકવવા માટે આનો ઉપયોગ કરો. એટલે કાઉન્સમાં લખી નાખો, ભૂલાઈ ન જાય કે છોટુની લોન ચૂકવવા, એટલે ભૂલાઈ ન જાય, સમજાય છે. એના પછી તમને આપે છે બાકીની રકમ માટે મોન્ટુ લિમિટેડના ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર 2:1. બાકીની રકમ કેટલી રહી? તો કે 375 માઇનસ 90,000 એટલે બાકી ગયા 285. એટલે આપણે એ લખીએ બાકી 285, એમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર કયા પ્રમાણમાં દેવાના છે? 2:1. તો 285 ને 2:1 જો, એટલે 2/3 એટલે ઇક્વિટી શેર આવશે 1,90,000 અને પ્રેફરન્સ શેર આવશે 95,000. 1,90,000 અને 95,000. ફટાફટી ગાઈસ લખી લ્યો. એટલું ચાલો ડન. 1,90,000, 95,000 ડન. ઓકે, આટલું થઈ ગયું ફ્રેન્ડ્સ. આપણે બનાવી લીધી વર્કિંગ નોટ. હવે આપણે લોકો બનાવીએ છીએ આપણો મેઇન આન્સર. બધાના ખાતા બનાવવાના છે, એટલે ધીરે ધીરે બધાના ખાતા બનાવતા જાઓ માય ડિયર ફ્રેન્ડ્સ. પહેલું માલ મિલકત નિકાલ ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, ચેપ્ટરમાં જાજુ અઘરું છે નહીં ગાઈસ. બસ જાજા ખાતા બનાવવાના હોય છે એટલે કંટાળો આવી જતો હોય ઘણાઈને, બાકી ચેપ્ટર બહુ ઈઝી છે. લેક્ચર ખતમ કરું એટલે પાછો દાખલો ગણો ને ગાઈસ, તો ઈઝી બહુ લાગશે, પણ એના માટે પ્રેક્ટિસ થવી જોઈએ. અને હવે તો નેક્સ્ટ સેમેસ્ટર સુધી તમને ઉપાધિ નહીં દે, કારણ કે તમને પહેલેથી જ મારા રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ અવેલેબલ થઈ જશે આપણી પોતાની એપ્લિકેશન ઉપર. શું આપણી એપ્લિકેશન છે, શું છે એ બધું તમે લોકોને થોડા સમય પછી હું વાત કરીશ આખી, જ્યારે આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે. બરાબર છે, એટલે હું લોન્ચિંગ કરીશ એપ્લિકેશનનું સાથે સાથે. રોકડ બેંક, પછી નવી કંપની, આપણે જે જે કંઈ વસ્તુ આપી છે બધાનું, પહેલાં તો નવી કંપનીનું ખાતું, સાથે સાથે હું તમને આજે નોટ્સ લખી રહ્યો છું, નોટ્સ પણ તમને અવેલેબલ થઈ જશે ગાઈસ. નવી કંપનીના ઇક્વિટી શેર, નવી કંપનીના પ્રેફરન્સ શેર, નવી કંપનીના ઇક્વિટી શેર, પછી નવી કંપનીના
પ્રેફરન્સ શેર અને નવી કંપનીના ડિબેન્ચર્સનું ખાતું. ઓકે, ચાલો બધાના નામકરણ કરી દઈએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા છે માલ મિલકત નિકાલ ખાતું. ઉધાર જમા ભાગીદારોના મૂડી ખાતા કોણ કોણ નામ છે ગાઈસ? છોટું અને મોટું, એના પછી છે રોકડ અથવા બેંક ખાતું, હજી એક ખાતું બનાવવાનું રહી ગયું છે ગાઈસ, છોટુંની લોનનું ખાતું, એ પણ માગ્યું જોવા. પછી મોન્ટુ લિમિટેડનું ખાતું, પછી મોન્ટો લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું, પછી મોન્ટો લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતું, અને પછી મોન્ટો લિમિટેડના ડિબેન્ચરનું ખાતું, અને એના પછી છેલ્લું મોન્ટુ લિમિટેડની લોનનું ખાતું બનાવી લો, સોરી છોટુંની લોનનું ખાતું. ચાલો ગાઈસ, થઈ ગયું આઈ હોપ સો. બધાને ફટાફટી ખાતા બનાવવા, હજી કહું છું લેક્ચર કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું એક વખત આખો દાખલો મોઢે ગણવાની કોશિશ કરો, તો ને તો જ આવડશે, અધરવાઇઝ આવડશે નહીં ગાઈસ. ચલો જોઈએ છીએ સૌથી પહેલાં આપણું કામ શું છે. તો સૌથી પહેલાં આપણું કામ એ છે કે પાકું સળિયું આપણે લોકોએ ટ્રાન્સફર કરવાનું. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ મૂડી દેવા બાજુ મૂડી આપી છે, તો મૂડીને ક્યાં લખાય? મૂડી ખાતે જમા બાજુ લખો, બાકી આગળ લાવ્યા. નેવું હજાર છોટુંના, મોટુંના પણ 90,000, સામાન્ય અનામત, નફા નુકસાનનું કઈ પ્રમાણ નથી એટલે સરખું હશે ફ્રેન્ડ્સ, 20,000 છે તો 10,000. છોટુંની લોન છે તો આપણે લોનનું ખાતું બનાવ્યું છે જોવા, બાકી એના મૂડી ખાતે જમા કરી દેવાનું હોય. અહીંયા લખશું લોન ખાતે બાકી આગળ લાવ્યા 90,000. લેણદારો અને દેવી ઊંડી ધંધાનું દેવું છે એટલે ક્યાં લખાય? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખો લેણદારો 35,000, દેવી ઊંડી 25,000. લખ્યું ફ્રેન્ડ્સ, સામે જેટલી પણ મિલકત આપી છે બધે બધી મિલકત માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાની? ઉધાર કરી દેવાની અને રોકડ સહિત, કારણ કે રોકડ એ લઈ જાય છે અને મેં લખાયું હતું કે રોકડ લઈ જાય તો એને ઉધાર કરવાની. ઓકે, લખી નાખો જમીન મકાન 1,20,000, યંત્રો 90,000, ફર્નિચર 20,000, દેવાદારો 70,000, સ્ટોક 35,000 અને રોકડ 15,000. અહીંયા સુધી ઇઝી ગાઈસ. હવે શું કરવાનું છે કે આપણે ઓલી કંપની પાસે કેટલા રૂપિયા લેવાના હતા? નવી કંપની પાસેથી મોન્ટુ લિમિટેડ પાસેથી 3.75, ધંધાની કિંમત 3.75 નક્કી થઈ હતી ને,
તો 3.75 લેવાના છે એટલે આપણી આવક છે, આવકને માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાની? જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા કરો 3,75,000. હમણાં આપણે કહી હતી ને ખરીદ કિંમત, સામેના ખાતાનું નામ મોન્ટુ લિમિટેડ ખાતે, કાઉન્સમાં લખજો ફ્રેન્ડ્સ ખરીદ કિંમત, ક્લિયર? ત્યાં જમા તો મોન્ટુ લિમિટેડમાં શું કરી દેવાનું? ઉધાર. મોન્ટુ લિમિટેડનું ખાતું આપણે બનાવ્યું છે 3,75, મોન્ટુ લિમિટેડ ખાતે ઉધાર 3,75, સામેના ખાતાનું નામ માલ મિલકત નિકાલ ખાતે, ક્લિયર? એટલું ઓકે. હવે મોન્ટુ લિમિટેડે તમને શું શું આપ્યું છે એ બધું એના ખાતે જમા કરી દઈએ. શું શું આપ્યું મોન્ટુ લિમિટેડે? તો કે ભાઈ 90,000 ડિબેન્ચર આપ્યા, 1,90,000 ઇક્વિટી શેર અને 95,000 શું આપ્યા? પ્રેફરન્સ શેર. તો એ જે જે આપ્યું છે એના ખાતે જમા કરી દઈએ. ચાલો મોન્ટુ લિમિટેડ ખાતે જમા કરો 90,000 રૂપિયા. શું આપ્યું એને? તો કે ભાઈ એના ડિબેન્ચર આપ્યા પોતાના. તો એ લખશું મોન્ટુ લિમિટેડના ડિબેન્ચર્સ ખાતે. પછી 1,90,000 ઇક્વિટી શેર આપ્યા તો એને ખાતે જમા કરો 1,90,000 મોન્ટુ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. અને 95,000 આપણને શું આપ્યું છે? પ્રેફરન્સ શેર આપ્યા. તો એ લખશું જમા બાજુ 95,000 મોન્ટુ લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. આ મોન્ટુ લિમિટેડ ખાતે જેટલી જેટલી વસ્તુ આપી છે એ બધી આપણે એને શું કરી દીધી? એના મોન્ટુ લિમિટેડ ખાતે જમા કરી દીધી. કર્યું 90,190,95. ચલો ન્યા જમા કર્યું છે તો મોન્ટુ લિમિટેડના શેર ખાતે પેલા ઉધાર કરી દઈએ. શેર છે ને ઇક્વિટી શેર 1,90,000. તો એ લખશું 1,90,000 સામેના ખાતાનું નામ કોણે આપ્યા? તો મોન્ટુ લિમિટેડે. પછી 95,000 પ્રેફરન્સ શેર આપ્યા તો પ્રેફરન્સ શેરમાં ઉધાર કરી દઈએ. 95,000 આવે એટલે ઉધાર કોણે આપ્યા? મોન્ટુ લિમિટેડ ખાતે. 90,000 ડિબેન્ચર આવ્યા છે, આવે આવે તો ઉધાર કોને આપ્યા? મોન્ટુ લિમિટેડે. આટલું થયું ફ્રેન્ડ્સ, ક્લિયર? હવે આ બધા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ આપણે કોને દેવાના છે? તો કે ભાગીદારોને દેવાના છે. કયા પ્રમાણમાં દેવાના છે યાદ કરો જીએ? આખરની મૂડીના પ્રમાણમાં. પણ હું તમને એમ કહું કે ગઈ જોજો, શરૂઆતની મૂડી બેની સરખી જ છે. અનામતો આપણે જુઓ સરખે વેચ્યા, મૂડી ખાતે જમા બાજુ જુઓ તો અનામતો જુઓ સરખે ભાગે વેચ્યા છે. માલ મિલકત નિકાલો નફો આવશે એ સરખે ભાગે વેચશો. તો એનો મતલબ કે બધું જ સરખે ભાગે ચાલે એવું છે તો આખરની મૂડી પણ કેવું જશે? સરખા પ્રમાણમાં જશે. આખરની મૂડીનું પ્રમાણ પણ કેવું હશે? સરખું જ હશે. એટલે આજે ઇક્વિટી શેર એવા છે, પ્રેફરન્સ શેર એવા છે, એ સરખા ભાગે આપણે દઈ દઈએ. કોને? ભાગીદારોને. ચાલો તો ઇક્વિટી શેર ટોટલ 1,90,000 છે. આવી જાઓ મોન્ટુ લિમિટેડના ઇક્વિટી શેર ખાતામાં 1,90,000. કોણ ભાગીદાર છે? છોટું ને મોટું. તો એ લખશું છોટું ના મૂડી ખાતે, મોટું ના મૂડી ખાતે. 1:1 દઈ દઈએ એટલે 1,90,2 95,000 થાય ફ્રેન્ડ્સ. 95,000 ત્યાં જમા. એ બે ના મૂડી ખાતે આપણે શું કરી દેવાનું ગાઈસ? ઉધાર. મોન્ટુ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. આટલું ક્લિયર? ચલો એવી જ રીતના એના પ્રેફરન્સ શેર છે 95,000 એ પણ બે ને સરખા ભાગે આપી દઈએ. 95,000 ભાઈંગા બે કરી લે 47,500 થાય. તો લખશું છોટું ના મૂડી ખાતે, મોટું ના મૂડી ખાતે. આટલું ક્લિયર? ત્યાં જમા તો એ બે ના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ઉધાર. મોન્ટુ લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે. એના પછી
હવે પડ્યું છે શું? ડિબેન્ચર. તો શું કરશો આ ડિબેન્ચરનું? તો વાત થઈ ગઈ હતી આપણે કે ડિબેન્ચર કોને દઈ દેવાના છે? છોટુની લોન માટે દઈ દેવાના છે. તો ડિબેન્ચર 90,000 છે, દઈ દો ભાઈ છોટુને લોનમાં 90,000. 90,000 અહીંયા લખવાનું, ડિબેન્ચર્સ ખાતે જમા 90,000, સામેના ખાતાનું નામ છોટુની લોન ખાતે. અહીંયા જમા તો છોટુની લોનમાં શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? ઉધાર 90,000 રૂપિયા મોન્ટુ લિમિટેડના ડિબેન્ચર્સ ખાતે. ક્લિયર ફ્રેન્ડ્સ બધાને? ઓકે, હવે જો છોટુની લોનનું ખાતું બંધ, 90,000 લખી લ્યો તમારે લખવું હોય તો, ડિબેન્ચરનું ખાતું બંધ, ઇક્વિટી શેરનું ખાતું બંધ, પ્રેફરન્સ શેરનું ખાતું બંધ, ઇવન મોન્ટુ લિમિટેડનું પણ ખાતું બંધ, 3,75 થઈ ગયું ગાઈસ. ઓકે, હવે શું કરવાનું છે? હવે ખાતા બંધ કરવાના છે, કારણ કે કોઈ મિલકત એવી નથી કે જે લોકોએ નહોતી લીધી, કોઈ દેવા એવા નહોતા કે જે લોકોએ નહોતા લીધા, એક છોટુની લોન નહોતી લીધી પણ એની સામે આપણે ડિબેન્ચર આપી દીધા, એટલે હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી. ચાલો જમા બાજુ ટોટલ કરો, માલ મિલકત નીકાળો, 4,35,000 માઇનસ 1,20,000 માઇનસ 90,000 માઇનસ 20,000 માઇનસ 70,000 માઇનસ 35,000 માઇનસ 15,000 એટલે 85,000. જોઈ લો ટેલી થાય છે જવાબ, પાછળ પાછળ જવાબ જોતા જાવ ફ્રેન્ડ્સ. કોને દેવાના? છોટું મોટું ને સરખા ભાગ કરો, 85,000 ભાંગ્યા 2 એટલે 42,500. 42,500 આવ્યા ક્યાં ઉધાર? તો એના મૂડી ખાતે જમા કરો ગાઈસ. ચાલો 90,000 પ્લસ 10,000 પ્લસ 42,500 એટલે 1,42,500 એમાંથી માઇનસ કરો 95,000 માઇનસ 47,500 હિસાબ પૂરો થઈ ગયો ભાઈ? 0 રૂપિયા આવ્યા. એમાં આમાંય કરો 90,000 વત્તા 10,000 વત્તા 42,500 એટલે 1,42,500 અહીંયા પૂરા થઈ ગયા, એના પણ કોઈ બાકી આવતી નથી. રોકડા અને બેંક ખાતાની જરૂરત જ ન રહી ગઈસ કે કાંઈ રોકડા રોકડા એવા જ નથી. સમ ઇઝ ઓવર નાવ ફ્રેન્ડ્સ, બધું પૂરું, એવરીથિંગ ઇઝ ઓવર ગાઈસ. ઓકે, તો આજ પેલું રાખીએ, વળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હજી કહું છું જાતા જાતા, જો તમે આના બધા જ વિડીયો જોતા હોય કૌટિલ્યના, તો નીચે જોઈનનું બટન આપ્યું છે, જોઈનનું બટન દબાવી દો. ફી માત્ર 599 રૂપિયા છે. આખી કૌટિલ્ય બીકોમ સેમેસ્ટર 2ની હું કરાવવાનો છું ગાઈસ, તમારી એક્ઝામ પહેલાં આખી કૌટિલ્ય કમ્પ્લીટ થઈ જશે. તો ફટાફટ જાઓ, જોઈનનું બટન દબાવો, મિત્રોને પણ કહો જોઈનનું બટન દબાવે અને આખો સિલેબસ કમ્પ્લીટ કરો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. રજા ભગાઈ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.